ગુડ ઇવનિંગ રાજકોટ, કેમ છો મિત્રો? મજામાં ને? કહાની મેરી, કહાની આપકી, કહાની હમ સબકે એહસાસો કી, સંગીત કે સુર ઓર ગુજરાત મિરર કે સંગ, ધ રિધમ ઓફ લાઈફ. હું છું ગુંજન. આ છે તમારા માટે આજની સ્ટોરી. દરેકના જીવનમાં અનેક સમસ્યાઓ આવે છે, પણ ફર્ક ત્યાં પડે છે કે સમસ્યાઓ સામે તમે કેવી રીતના લડો છો. એક વખત એક શિક્ષક છોકરાઓને ભણાવી રહ્યા હતા. એમણે એક વાસણમાં પાણી લીધું, એમાં એક દેડકો નાખ્યો. એ એમાં કૂદવા લાગ્યો. થોડી વાર પછી એ વાસણને ગેસ પર રાખ્યું. એ પાણી ગરમ થવા લાગ્યું. પાણી જેમ જેમ ગરમ થતું હતું, દેડકો પોતાને એ ટેમ્પરેચરમાં એડજસ્ટ કરી રહ્યો હતો. તાપમાન ધીરે ધીરે વધી રહ્યું હતું. દેડકો પણ એ અનુસાર ખુદને એડજસ્ટ કરી રહ્યો હતો. એક સમય એવો આવ્યો કે પાણી ઉકળવા લાગ્યું. હવે દેડકાની ક્ષમતાએ જવાબ આપી દીધો. હવે એમાં રહેવું પોસિબલ નહોતું. હવે એણે બહાર નીકળવા છલાંગ લગાવી, પણ એ નિષ્ફળ રહ્યો. પૂરી તાકાત લગાડ્યા પછી પણ એ બહાર ન નીકળી શક્યો, કારણ કે પાણીના તાપમાનમાં એડજસ્ટ થવામાં એ ખુદની બધી તાકાત ખર્ચી ચૂક્યો હતો. થોડી વારમાં એમાં જ મરી ગયો. હવે શિક્ષકે બાળકોને પૂછ્યું, આ દેડકાને કોણે માર્યો? બધા કહે, ગરમ પાણીએ. શિક્ષક બોલ્યા, ના, ગરમ પાણીથી નહીં, પોતાના વિચારથી મર્યો છે. બધા પૂછવા લાગ્યા, કેમ? ત્યારે શિક્ષક બોલ્યા, જ્યારે છલાંગ લગાવવાની ક્ષમતા હતી ત્યારે તે તાપમાનમાં સેટ થવા માંગતો હતો. મિત્રો, આ સાવ આમ વાત છે. આપણે પરિસ્થિતિમાં એની સાથે તાલમેલ સાધવામાં લાગ્યા રહીએ છીએ, એમાંથી બહાર નીકળવાનો પ્રયાસ જ નથી કરતા, અને જ્યારે પરિસ્થિતિ ચારે બાજુથી ઘેરી વળે છે ને, ત્યારે પસ્તાવો કરીએ છીએ કે કાશ વહેલા બહાર નીકળી ગયા હોત. સારી કે ખરાબ બધી પરિસ્થિતિ આવે, ઘણા ભાગ્યમાંની જીવન દુઃખમાં કાઢી નાખે છે. બસ એમાંથી બહાર નીકળવા સતત પ્રયત્ન કરતો રહેવો જોઈએ. આ હતી આજની સ્ટોરી. આવતીકાલે ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. જો આ સ્ટોરી તમને પસંદ આવી હોય તો લાઈક કરો અમારા ગુજરાત મિરરના ફેસબુક પેજ પર, સબસ્ક્રાઈબ કરો અમારા યુટ્યુબ ચેનલને, અને હા, આ સ્ટોરીને શેર કરવાનું ના ભૂલતા. જરૂરથી શેર કરજો. ધન્યવાદ.